આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 5 જગ્યાએ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 વર્ષથી લઈ 70 વર્ષ સુધીની મહિલાઓ જોડાઈ હતી. એકવા યોગના અનેક ફાયદાઓ છે. ગરમીની ઋતુમાં એકવા યોગને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે લોકો ગરમીની ઋતુમાં એક્સરસાઇઝથી દૂર ભાગતા હોય છે. તેથી આવા સમયે એકવા યોગને લોકો ના નહીં કહી શકે, કારણ કે આ યોગ પાણીમાં કરવાના હોય છે. એકવા યોગ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે, તેમજ શરીરના દર્દ પણ દૂર થાય છે. પાણીમાં યોગ કરવાથી બોડી રિલેક્સ તો થાય જ છે, સાથે સાથે થાક અને તણાવથી પણ મુક્તિ મળી જાય છે. એકવા યોગ એક યુનિક કોન્સેપ્ટ છે, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 7 વર્ષથી રાજકોટની અંદર લઈને આવી છે. અને આજે મને મોકો મળ્યો છે કે અહીંયા જીજાબાઈ મહિલા સ્નાનના ગૃહમાં એકવા યોગા બહેનોને કરાવવા માટેનો. તો આ એક ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે, કેમ કે પાણીની અંદર યોગ કરવાના ઘણા ફાયદા છે. પાણીની અંદર જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે શરીરની ફ્લેક્સિબિલિટી 50% વધારે વધી જાય છે, અને એનાથી આસનો કરવામાં સરળતા રહે છે. બીજું, પાણીની અંદર કોઈ પણ કમરના દુખાવા, પગના દુખાવા કે શારીરિક તકલીફવાળા લોકો હોય છે એ પણ આસાનીથી યોગ કરી શકે છે, કેમ કે પાણીની અંદર યોગ કરવાથી ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ ઘટી જવાથી એ લોકો આસાનીથી શરીરને વાળી શકે છે. અને શરીરની અંદર પણ 70% પાણી છે, તો પાણીની અંદર જ્યારે પાણી 70% પાણીના બોડી સાથે આપણે જ્યારે કરીએ ત્યારે એનું તાલમેલ બહુ સારો બેસી જાય છે, અને સારી રીતે ઓક્સિજન પણ શરીરની અંદર કન્ઝ્યુમ થાય છે. તો ઘણા બધા એકવા યોગાના ફાયદા છે. આજના દિવસે મારે સંદેશો આપવાનો છે કે આ વર્ષે આપણે મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોગ ડે ઉજવી રહ્યા છીએ, તો હું દરેક મહિલાઓને અને સાથે એમના ફેમિલીના પુરુષોને પણ કહેવા માગીશ કે યોગ છે એની એક દિવસ પ્રેક્ટિસ કરીને ના બેસી રહ્યો, અને એને જીવનમાં ઉતારો અને રોજ કંઈક ને કંઈક નવું યોગ વિશે જાણો અને શીખો. ગુજરાત નહીં પણ ભારત માત્રમાં રાજકોટ એકવા યોગ થઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગની અંદર મહિલા સશક્તિકરણની આજે જ્યારે થીમ આપવામાં આવી છે ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે 10 વર્ષથી ઉંમરની લઈ અને 70 વર્ષની વૃદ્ધા સુધી તમામ બહેનો યોગ કરી રહી છે. એકવા યોગમાં ખાસ કરીને તમે જ્યારે પાણીની અંદર, જે લોકોને સ્વિમિંગ પૂરેપૂરું આવડે છે તે લોકો આ એકવા યોગ કરી શકે છે. પાણીની અંદર જ્યારે ગ્રેવિટીનો ફોર્સ ખૂબ ઓછો હોય છે ત્યારે તમારું શરીર પૂરું લચકમય બની જાય છે, કે જેને હેવી વજનવાળા વ્યક્તિ હોય છે તે આરામથી પાણીની અંદર યોગ કરી શકે છે. પાણીની અંદર યોગ કરવાથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, જેવી કે શ્વાસ લેવો, છોડવો, રોકવો, બધું તમે જ્યારે પાણીમાં કરો છો ત્યારે તમારા લંગ્સ ખૂબ જ મજબૂત બની રહ્યા છે. એટલે આપણા વિશ્વ ફલક ઉપર જ્યારે આજે યોગ દિવસની ઉજવણી માનનીય નરેન્દ્રભાઈ મોદીના એકમાત્ર વચનથી જો આખો દેશ વિદેશ તમામ લોકો જ્યારે યોગ ઉજવી રહ્યા છે ત્યારે આજે આપણે બહેનોને જોઈ શકીએ છીએ, વૃદ્ધાઓ પણ ખૂબ સારી રીતે યોગ કરે છે.